2024ની લોકસભા ચૂંટણીને ભલે એક વર્ષનો સમય બાકી હોય પરંતુ અત્યારથી જ તમામ પક્ષો છે તેને રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. કયા મુદ્દાઓને લઈને એકબીજા પર પ્રહાર કરશે તેની ઝલક છે તે અત્યારથી જ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ એક સમાચાર પત્રમાં લેખ લખ્યો છે જેમાં તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે અને કયા કયા મુદ્દાઓ પર તેમણે નિશાન સાધ્યું છે તે જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ એકવાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ એક સમાચાર પત્રમાં લખેલા લેખમાં મોદી સરકાર પર કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ કરવાનો, સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાનો, મીડિયા પર દબાણ બનાવવાનો, ન્યાયપાલિકાની વિશ્વસનીયતાને નબળી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ પોતાના લેખમાં મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દા પર પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું, થોપાયેલા મૌનથી દેશની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે. ભારતના લોકોએ એ શીખી લીધું છે કે જ્યારે આજની સ્થિતિને સમજવાની વાત આવે છે તો પ્રધાનમંત્રી મોદીની હરકતો તેમના શબ્દોથી ઘણું વધુ બોલે છે. ગત મહિનામાં આપણે જોયું કે પ્રધાનમંત્રી અને તેની સરકાર લોકતંત્રના દરેક ત્રણ સ્તંભ, ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્રને ખતમ કરી રહી છે. તેના કામથી લોકતંત્ર અને લોકતાંત્રિક જવાબદારી માટે તિરસ્કારનું પ્રદર્શન થાય છે. સોનિયા ગાંધીએ પોતાના લેખમાં સંસદમાં થયેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. સોનિયા ગાંધીએ લખ્યું, ગત સત્રમાં આપણે એ સરકારી રણનીતિ જોઈ જેના અંતર્ગત વિપક્ષને બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, બજેટ અને અદાણી જેવા મુદ્દા ઉઠાવવાથી રોકાયા. સોનિયા ગાંધીએ કહ્યું, સરકારે વિપક્ષના વિરોધનો સામનો કરવા માટે કેટલાય ઉપાયોનો સહારો લીધો. તેમના ભાષણોને હટાવવા, ચર્ચાને રોકવી, સંસદ સદસ્યો પર પ્રહાર કરવા અને આખરમાં કોંગ્રેસના એક સાંસદને ઝડપથી અયોગ્ય ઘોષિત કરાર આપવા. તેનું પરિણામ એ થયું કે લોકોના 45 લાખ કરોડનું બજેટ કોઈ પણ ચર્ચા વગર પાસ કરી દેવાયું. ત્યાં સુધી કે જ્યારે લોકસભામાં ફાઇનાન્સ બિલ પસાર કરાયું ત્યારે પીએમ પોતાના વ્યાપક મીડિયા કવરેજવાળા મત વિસ્તાર ક્ષેત્રમાં પરિયોજનાઓના ઉદ્ઘાટનમાં વ્યસ્ત હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર દ્વારા સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ જગજાહેર છે. 95% રાજનૈતિક કેસ માત્ર વિપક્ષી નેતાઓના વિરુદ્ધ કરવામાં આવ્યા છે. જે લોકો ભાજપમાં સામેલ થયા છે તેમના વિરુદ્ધ કેસ ચમત્કારિક રૂપથી ગાયબ થઈ ગયા છે. આ સાથે જ સોનિયા ગાંધીએ પોતાના લેખમાં મેહુલ ચોકસી, બિલ્કિસ બાનો કેસનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું કે બિલ્કિસ બાનો કેસના દોષિતોને છોડી દેવાયા અને તે ભાજપના નેતાઓ સાથે મંચ પર દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યારે સોનિયા ગાંધીના આ લેખથી કોંગ્રેસની રણનીતિને સમજી શકાય છે. લેખમાં સોનિયા ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓ એ જ છે જેને લઈને કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધતી આવી છે, ત્યારે આગામી સમયમાં પણ આ જ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવામાં કોઈ કસર છોડશે નહીં તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક.